નમસ્કાર ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક ડેલી ન્યૂઝ ચોવીસ એપ્રિલ બે હજાર ચોવીસ હેડલાઇન્સ ટુડે કોંગ્રેસે એસસી એસ ટીને મળેલો અનામતનો અધિકાર મુસ્લિમોને આપવાનો પ્રયાસ કર્યો વડાપ્રધાન ચૈત્ર પૂર્ણિમાએ રામનગરીમાં સરયુ સ્નાન કરવા માટે ભક્તો એકઠા થયા હનુમાન ગઢીમાં લાંબી કતારો મલેશિયામાં બે સૈન્ય હેલિકોપ્ટરોની હવામાં થઈ જોરદાર ટક્કર દસ ક્રૂ મેમ્બર્સના મોત અરવિંદ કેજરીવાલ અને કે કવિતાની ચૌદ દિવસ સુધી વધારાઈ ન્યાયિક કસ્ટડી રાજ્યસભાના સાંસદ શ્રી મયંકભાઈ નાયબ તેમજ બીસીસીઆઈના સેક્રેટરી જયભાઈ શાહની વિશેષ ઉપસ્થિતિમાં સોમનાથ પાર્ટી પ્લોટ સાણંદ ખાતે સહકારી ક્ષેત્રનું સ્નેહમિલન યોજાઈ ગયું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાળંગપુર ધામ હનુમાનજી મંદિરમાં હનુમાન જયંતિ અવસરે ઉપસ્થિત રહ્યા ચોવીસ એપ્રિલ મહિલા અધિકાર દિવસ પુરાય છે ને એક્ઝિટ પોલ કરનારા મહેફિલે મંડાય છે વાંચવા જેવો લેખ તંત્રી લેખ યુરોપ સૌથી વધુ ઝડપે ગરમ થતો ખંડ છે વિશ્વ સરેરાશ કરતાં બમણી ઝડપે ગરમ થાય છે આ ઉપરાંત આગળ સમાચારમાં જોઈએ તો સુખની સોનચકલી સાહિત્ય સંગીતનો વિશ્વ નરેન્દ્ર શાહ ફ્લોરિડા અમેરિકા વાંચવા જેવી ખૂબ જ સુંદર વાર્તા પ્રેમની ભાષા પ્રવીણા કડકિયા અમેરિકા એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ વિષય ગ્રીષ્મ અનુભવ પર સાહિત્ય સર્જકોની ખૂબ જ સુંદર રચના પૂજાસરમાં સેવાનો પર્યાય જાણવા જેવું અવશ્ય વાંચો એનિમલ હેલ્પલાઇન તથા કામધેનુ ગૌશાળા દ્વારા આટકોટના તળાવમાં ત્રણસો જેટલી માછલીઓને રેસ્ક્યુ કરી ભાદર નદીમાં જીવદાન અપાયું અમેરિકન રાષ્ટ્રપતિ બીડને જૈન સમુદાયને મહાવીર જયંતિની શુભેચ્છા પાઠવી સામપ્રંત સંસ્થામાં શ્રી હનુમાનજી મહાજનના જન્મોત્સવના દિવસે મોબિલિટી ગાર્ડનનું ઉદ્ઘાટન મતદાન કરવા અનોખી અપીલ રાજુલા આહિર વાડી ખાતે યાદવ યુવા ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો કોણ છે આ સૈન અડક સંગઠનીય સેનાની કોણ સમસ્ત મચ્છુ કાંઠા વ્યાસ જ્ઞાતિ મોરબીનો ગૌરવ રાજુલા આહિર સમાજની વાડી ખાતે યાદવ યુવા ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો આભાર મીનાક્ષી રાવલ ગાંધીનગર ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ